જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થીઓ, આપણે ગણિતમાં ચેપ્ટર 9 કેટલા વખત પાઠ્યપુસ્તકમાંથી સમજીએ છીએ. તો આપણે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 138 ખોલો. તેમાં પેજ નંબર 138 ઉપર મહાવરો છે, ગુણાકાર કરો. તો એ ગુણાકાર કરો એ આપણે દાખલા સમજીએ, ત્યારબાદ આ વિડિયો પૂરો થાય પછી તમારે આ દાખલા તમારી CW નોટમાં લખવાના છે, બરાબર? તો અહીંયા લખી પણ દઉં છું કે CW માં ગણવા રકમ સહિત મેં જેમ કરાવ છું એમ જ, મેં જેમ બોર્ડમાં કર્યા છે એમ જ CW નોટમાં ગણજો, ઉપર લખજો ચેપ્ટર 9 કેટલા વખત, મહાવરો, ગુણાકાર કરો, એવી બધી સૂચના લખી અને રકમ લખજો, બરાબર? દાખલા સમજી લો, વિડિયો પૂરો થાય પછી કરવાના છે. તો સૌથી પ્રથમ આ શેની નિશાની છે? ગુણાકારની. તો ગુણાકાર કરી આપણે થોડીઓ કેનો બોલવાનો છે 3 નો, અને ક્યાં સુધી? તો કે 2 સુધી. તો 3 2 6 અને 3 2 6, શું જવાબ આવ્યો? 66. હવે આ ગુણાકાર છે 21 ગુણ્યા 4, ગુણાકારની નિશાની છે. બે રકમનો એક રકમ સાથે ગુણાકાર કરવાનો છે. તો જોઈએ, 4 1 4, 4 2 8, બરાબર? તમને 4 નો ગુણ્યો બધાને આવડે જ છે. હવે 11 નો 5 સાથે ગુણાકાર કરીએ, 5 1 5 અને 5 1 5, શું જવાબ આવ્યો? 55. ત્યાર પછી 20 નો 4 સાથે ગુણાકાર કરીએ, પણ યાદ રાખવાનું છે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર શૂન્ય સાથે કરો તો શું થઈ જાય? જવાબ શૂન્ય જ થઈ જાય. જુઓ કે 4 નો શૂન્ય સાથે ગુણાકાર કરો તો 4 આવશે નહીં. કોઈ પણ સંખ્યા સાથેનો ગુણાકાર જો શૂન્ય સાથે કરો તો જવાબમાં શૂન્ય થઈ જાય. તો શૂન્ય નો શૂન્ય, 4 2 8, શું જવાબ આવ્યો? 80. 4 નો 6 સાથે ગુણાકાર કરો તો કે 4 6 24, બે રકમ આવી 24, એમાં તમને વધીની ખબર જ છે, એકમનો શું છે 4, તો એ 4 નીચે આવશે. દશકનો 2 છે, 2 ક્યાં ચડશે? એ બાજુમાં ઉપર વધી ચડશે, બરાબર? 4 6 24 માં 4 નીચે 2 ઉપર, 4 2 8, 8 માં ને 2 કેટલા થાય? તો કે પછી બધી ઉમેરવાની છે બાજુમાં રકમની, તો કે 4 2 8, પછી ઉપર વધી છે એ ઉમેરવાની, ભૂલવાની નથી. જો એ ભૂલાઈ જાય તો દાખલો ખોટો. 4 2 8, 8 ને 2 10. હવે 3 5 15, 15 છે એમાં એકમનો અંક 5 નીચે અને દશકનો અંક ઉપર બાજુમાં ચડશે, એટલે 3 2 6, 6 ને 1 કેટલા થાય? તો કે 7, અહીંયા આવશે 7. હવે 35 નો 3 સાથે ગુણાકાર, 3 5 15, એકમનો અંક 5 નીચે 1 ઉપર, 3 તરી 9, 9 ને 1 10, એટલે 105 જવાબ. હવે વધી વાળા ગુણાકાર છે, પહેલા આપણે સમજાતા સાદા હતા, તો તમારે બંને પ્રકારના શીખવાના છે, વધી વાળા પણ શીખવાના છે. 5 2 10, 10 માં એકમનો શું થાય? શૂન્ય, શૂન્ય નીચે 1 ઉપર, 5 તરી 15, 15 ને 1 16, શું જવાબ આવ્યો? 160. હવે સામેની બાજુ પણ ગુણાકાર છે, એ નીચે લખેલા છે, નીચે. તો એક જોઈએ, 2 તરી 6, 2 4 8, જવાબ આવ્યો 86. ત્યારબાદ 2 4 8, 2 2 4, જવાબ આવ્યો 48. હવે 5 નો શૂન્ય સાથે ગુણાકાર તો શું થઈ જાય? હંમેશા શૂન્ય થઈ જાય. કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરો તો જવાબ શૂન્ય જ આવે, એ ખાસ યાદ રાખવાનું છે. 5 નો શૂન્ય સાથે થઈ જાય શૂન્ય, 5 તરી 15, 9 તરી 27, 27 નો 7 વધી આવશે 2, 9 દુ 18, 18 માં 2 ઉમેરો તો 19 ને 20, તમને બધાને આવડે જ છે બેઠા ભણતા, બરાબર ને? 2 8 16,
16 છગડો વધી 1 2 તરી 6 6 ને 1 7 કેટલો જવાબ આવ્યો 76 5 6 20 20 નો 0 વધી 2 5 2 10 10 ને 2 12 4 8 32 32 માં 2 વધી 3 ચોકે ચોકે 16 16 ને 3 19 17 18 ને 19 2 8 16 16 નો છગડો વધી 1 2 5 10 10 ને 1 11 એટલે 116 જવાબ હવે આ ગુણાકાર ઘણા બધા છે સતી પોથીમાં પણ આવશે બરાબર તો ગુણાકાર ખાસ સમજવાની શરૂઆત છે તમારી હજી ઘણા દાખલા આપણે કરશું તો એક વખત જોઈને કરજો આ દાખલાની પ્રેક્ટિસ એક વખત મોટે રફનોટમાં કરજો એટલે આવડી જાય અને ખાસ ઘડિયા તો આવડવા જરૂરી છે હજી ન આવડતા હોય એ ઘડિયા પાકા કરી લે કારણ કે ઘડિયા વગર ગુણાકાર શક્ય નથી હવે બીજો મહાવરો છે કે પહેલા જવાબનું અનુમાન કરો અને પછી ગણો તો આ આપણે આમાં જ કરનાશું ટેક્સ્ટબુકમાં જગ્યા છે જ રકમની નીચે તો હું જેમ લખું એ રીતે લખી નાખજો એક ફૂલને 5 પાખડીઓ છે એક ફૂલછડીમાં 13 છે તો એક ફૂલછડીમાં કેટલી પાખડીઓ છે તો એક ફૂલને કેટલી પાખડી છે 5 ફૂલછડી એટલે ફૂલનો ગુચ્છો એમ તો દાખલા નંબર બીજો છે એમાં પહેલું છે 13 ફૂલ અને 5 પાખડીઓ તો કેટલા થાય 13 50 આપણને ઘડિયો આવડે છે ને તો કેટલા થાય 13 50 65 તો કરીએ આપણે 13 50 65 પાખડીઓ હવે બીજું એક પુસ્તકને 64 પાના છે આવા 8 પુસ્તકોના કુલ કેટલા પાના થાય તો કે 8 પુસ્તકો છે અને 64 પાના છે તો 64 પહેલા લખો તો ચાલે અને 8 પહેલા લખો તો પણ ચાલે તો ચાલો ગુણાકાર કરવાનો છે હવે આ રીતે ગુણાકાર તમે કરી લ્યો અને શું જવાબ આવ્યો તો કે રફ નોટમાં કરી લેવાનો બરાબર ઊભો ગુણાકાર અહીંયા બાજુમાં તમે કરો પાઠ્ય પુસ્તકમાં તો પણ ચાલે એટલે આવશે 512 પાના કેટલા આવશે તો 512 પાના એનો જવાબ 512 પાના હવે ત્રીજું છે સભામાં વિદ્યાર્થીઓ હાલમાં ઊભા રહે છે આવી કુલ 6 હાર છે દરેક હારમાં 17 વિદ્યાર્થીઓ હોય તો કુલ કેટલા વિદ્યાર્થીઓ છે તો એમાં પણ લખાય 6 હાર અને કેટલા વિદ્યાર્થીઓ તો કે 17 વિદ્યાર્થીઓ એટલે 17 ગુણ્યા 6 તમારી બાજુમાં કરી લેવાનું પાઠ્યપુસ્તકમાં કરો તો પણ ચાલે તો જવાબ આવશે 102 વિદ્યાર્થીઓ હવે એક ભાતમાં 3 ફૂલ છે કાપડના એક ટુકડામાં આવી 17 ભાત છે તો કાપડના કેટલા ફૂલ હશે તો કે 17 ભાત અને 3 ફૂલ ભાત એટલે ડિઝાઇન 17 ભાત છે અને 3 ફૂલ છે તો 17 તરી 51 જો 17 નો ઘડિયો ન આવતો હોય તો બાજુમાં આવી રીતે ઊભો ગુણાકાર કરી લેવાનો 17 ગુણ્યા 3 બરાબર તો લખવાનું 51 ફૂલો સમજાઈ ગયું ગુણાકાર શીખવાના છે આ ચેપ્ટરમાં બરાબર આ તમારે તમારી પાઠ્યપુસ્તકમાં રકમની નીચે જગ્યા છે તો આ પાઠ્યપુસ્તકમાં જ લખવાનું છે અને આ દાખલા CW નોટમાં
લખવાના છે હવે ત્યારબાદ પેજ નંબર 140 ઉપર તમને જુદી જુદી રીતે બે રકમના ગુણાકાર સમજાવ્યા છે તો આપણે એ જ્યારે દાખલા આવશે ત્યારે એવી રીતે પણ સમજશું પેજ નંબર 141 ઉપર આપણે સમજવાનું છે કે પેજ નંબર 141 ઉપર છે મહાવ પહેલા જવાબનું અનુમાન કરો અને ગણતરી કરીને તેની ચકાસણી કરો તો એ બે રકમના મહાવરો છે તો એ આપણે સમજશું બરાબર તો સૌથી પહેલા મહાવરો સીડબલ્યુ માં ગણવાનો છે તો આપણે એની રકમ સમજી લઈએ તો પેજ નંબર 141 ઉપર મહાવરો છે એ નીચે અહીંયા બે રકમના ગુણાકારને લખ્યા છે રકમ આ પણ તમારે સીડબલ્યુ નોટમાં લખવાનો છે તો સૌથી પહેલા બે રકમનો ગુણાકાર છે તો બે રકમના ગુણાકાર કરતી વખતે સૌથી પહેલા નીચે જોઈ લેવાનું બે રકમ છે એટલે જમણી બાજુ 1 શૂન્ય આવે જમણી બાજુ 1 શૂન્ય મૂકવાનું છે તો 2 નો 2 સાથે પહેલા સૌથી પહેલા 2 લેવાના છે તો કે 2 નો 2 સાથે આપણે છે એક રકમનો કરીએ એમ જ કરવાનું 2 2 4 2 6 8 આ એક રકમનો આપણે કરી લીધો હવે તો કે હવે બીજી રકમ કઈ છે તો કે 3 તો 3 નો કરો 3 2 6 3 6 12 આ રીતે બે સ્ટેપમાં દાખલો થશે બે રકમનો ગુણાકાર છે માટે બે સ્ટેપમાં દાખલો થશે શૂન્યમાં 6 ઉમેરો એટલે 6 4 ને 2 6 8 ને 1 9 જવાબ આવ્યો 966 હવે બે રકમનો છે એટલે આપણે સૌથી પહેલા શું કરશું તો કે જમણી બાજુ 1 શૂન્ય મૂકવું પડે જમણી બાજુથી 1 શૂન્ય મૂકી દેશું 1 1 1 ને 1 5 5 હવે હવે તો કે 3 નો કરશું 3 નો એક સાથે કરશું 3 1 3 3 5 15 તો બંને નો કરશું સરવાળો શૂન્ય માં 3 ઉમેરો તો 3 5 ને 1 6 5 ને 1 6 663 જવાબ આ પણ બે રકમનો ગુણાકાર છે તો જમણી બાજુ 1 શૂન્ય મૂકવાની ગુણાકારની બાજુમાં તો કે 3 છે તો 3 નો 5 સાથે કરશું ગુણાકાર 3 5 15 નો 5 વધીએ 3 2 6 6 ને 1 7 ત્યારબાદ 6 નો કરશું 6 5 30 નો 0 વધી 3 6 2 12 12 ને 3 15 ચાલો બે રકમનો આપણે સરવાળો કરીએ તો 0 નો 0 5 ને 5 10 ની 0 વધી 1 7 ને 8 ને 8 ને 1 9 જવાબ આવ્યો 900 73 ગુણ્યા 11 એમાં પણ બે રકમ છે તો જમણી બાજુ 1 શૂન્ય મૂકશું 1 તરી 3 1 7 7 ત્યાર પછીની સંખ્યા પણ એક જ છે તો 1 તરી 3 1 7 7 કરશું સરવાળો 3 7 ને 3 7 ને 3 10 અને વધી બાજુની સંખ્યાના ઉપર ચડાવે 7 ને 1 8 એટલે 803 ત્યારબાદ બે રકમનો ગુણાકાર છે જમણી બાજુ 1 શૂન્ય મૂકશું 1 6 4 1 5 5 2 નો હવે 2 નું ગોળ કરવાનું છે 2 નો ગોળિયો બોલવાનું છે તો કે 2 6 8 અને 2 5 10 તો સરવાળો કરશું આપણે શૂન્યમાં 8 ઉમેરીએ તો 8 4 માં શૂન્ય ઉમેરીએ તો 4 અને 5 ને 1 છ 12 ગુણ્યા 14 એમાં પણ બે રકમ છે તો આપણે જમણી બાજુ મૂકશું 0 1 2 2 1 1 1 અને 4 નો કરશું તો 4 2 8 અને 4 1 4 હવે બંને નો કરશું સરવાળો 8 4 ને 2 6 1 ના 1 બરાબર જોઈ લો જે એકવાર આ દાખલા પણ તમારે તમારી સીડબલ્યુ નોટમાં ગણવાના છે
બે રકમના ગુણાકાર પછી ઘણા બધા આવશે સાથે કોઠીમાં પણ આવશે તો એ દાખલા તમારે તમારી સીડબલ્યુ નોટમાં ભરવાના છે નીચેના મહાવરો બરાબર અને સાથે કોઠીમાં પણ આપણે ઘણા બધા દાખલા સમજશું બે રકમના એટલે વધારે વધારે તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને સમજાય જશે હવે 141 માં પેજ ઉપર નીચે છે ગુણાકારની પેટર્ન તેમાં 9 ઘડીઓ પૂરો કરવાનો છે તમારે જો 9 50 45 સુધી આપેલું છે તો નીચે લખવાનું 9 6 54 9 7 63 અને 9 8 72 જે સામેની પણ પેટર્ન છે તો પહેલી સંખ્યા વધારવાની બીજી ઘટાડવાની તો 5 વત્તા 4 કરશો એટલે 9 થાય સામે પણ છે જો 5 વત્તા 4 તો 9 પછી 6 વત્તા 3 તો કે 9 7 વત્તા 2 બરાબર 9 આ સામેની બાજુ છે પેટર્ન ઘડિયાળની સામે કે પહેલી સંખ્યા વધારો અને બીજી સંખ્યા ઘટાડો તો બંનેનો સરવાળો 9 થાય હવે 142 નું પાછળનો પેજ સમજો કે બીજો દાખલો છે સંખ્યાઓના ગુણાકાર કરીને કોષ્ટક પૂરું કરો તો આ કોષ્ટકમાં તમારે ફક્ત ગુણાકાર કરી અને જવાબ લખવાનો છે જો સૌથી પહેલા 1 લખ્યો છે એની સામે 1 નો ઘડિયો છે 1 1 1 1 2 2 2 લખ્યું છે એની સામે 2 નો ઘડિયો છે 3 લખ્યું છે એની સામે 3 ના ઘડિયાનો જવાબ છે 3 1 2 તો કે 3 3 2 તો કે 6 3 6 9 12 એમ ઘડિયાના જવાબ લખવાના છે આ પણ તમારે જ કરવાનું છે પેન્સિલથી 4 લખ્યું છે તો એમાં પહેલા 4 1 1 તો કે 4 4 2 તો કે 8 4 8 12 16 20 એમ જવાબ લખી 10 સુધીના ઘડિયાનો જવાબ લખવાનો છે આવડી જાય તમને ફક્ત ઘડિયા બોલતા જજો જે જવાબ આવે તમારે લખવાનો છે સામે છે ત્રીજો કે આ કોષ્ટકમાં 1 થી 10 સુધીના અંકોને કોઈ એક રંગથી ભરો તો એમાં તમારે રંગ પૂરવાનો છે કે સામે કોષ્ટક 1 થી 10 સુધીના જે અંક આવે એમાં કોઈ પણ એક રંગ છે લાલ રેડ લીધો હોય તો રેડ કલરથી જ 1 થી 10 ના અંકો પૂરવાના અંક દેખાય એમ રાખવાના આજુબાજુ રંગ પૂરવાનો બોક્સમાં બીજો તો કે 12 થી 20 સુધીના અંકોને ત્રીજા રંગથી ભરો બીજા રંગથી ભરો હવે 12 જ્યાં આવતો હોય જવાબમાં 12 14 16 18 20 3 6 9 એને તમે બીજો કોઈ ગ્રીન લેજો તો ગ્રીન થી જ બધાય કરજો 12 થી 20 સુધીના ગ્રીન રંગમાં કરજો પછી 21 થી 30 સુધીના અંકોને ત્રીજા રંગથી ભરો તો 21 થી એટલે 21 ચાલુ કરવાના 21 24 27 30 એ બધા ને ત્રીજો યલો ત્રીજો કયો લેશો તો કે યલો રંગથી કરજો અને તમને એક સરસ મજાની પેટર્ન દેખાશે પેટર્ન એટલે ડિઝાઇન બરાબર ને સૌથી નીચે છેલ્લું બોક્સ છે તમારા મનગમતા ઘડિયાને ખાલી જગ્યામાં લખો તો એક આખું બોક્સ છે ખાલી જગ્યા કરેલું ખાલી જગ્યા નથી પણ આખું એક ચોરસ બોક્સ છે યલો કલર ને રેડ કલર તો તમને જે ગમતો હોય ઘડિયો બધાને અલગ અલગ ઘડિયો ગમતો હોય કોઈને 2 નો કોઈને 4 નો કોઈને 9 નો કોઈને 1 નો કોઈને 10 નો તો જે ઘડિયો તમને ગમતો હોય એ તમારે પેન્સિલથી એ બોક્સમાં લખવાનું છે અને આપણું આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે નેક્સ્ટ વિડિયોમાં આપણે સાથે પોથીમાં કરશું હજી ઘણા બધા દાખલા આપણે બે રકમના એક રકમના સાથે પોથીમાં ગણશું એટલે તમને ફૂલ આ ગુણાકાર આવડી જાય બરાબર વધારેમાં વધારે દાખલા સાથે પોથીમાં છે એટલે સાથે પોથીમાં ગણશું અહીંયા મેં તમને કોષ્ટક પૂરું કરવાનું કીધું છે અને તમારે કોઈ પણ એક ઘડિયો મનગમતો ઘડિયો છેલ્લે લખવાનો છે છેલ્લે બોક્સમાં લખવાનો છે અને આ જે મેં ભણાવ્યા છે દાખલા એક રકમના અને બે રકમના સીડબલ્યુમાં લખવાના છે અને આ દાખલા છે આ તો તમારે તમારી પાઠ્યપુસ્તકમાં જ પેન્સિલથી લખવાના છે બરાબર તો સાવસેલું ચેપ્ટર છે વધારે પ્રેક્ટિસ ગુણાકારની આપણે સાથે પોથીમાં કરશું થેન્ક યુ